નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 5 ગુજરાતી વિષયની અંદર આપણે બે લેક્ચરની અંદર આપણા પોઝિશન પાઠ વિશે આપણે શીખ્યા. એની અંદર હજુ આપણે પાઠ ભણવાનો થોડો બાકી છે. ઘરે તમે તૈયારી કરતા હશો, વાંચન કરતા હશો, તેમ છતાં પણ હજુ વધારે વાંચન કરજો. હવે આ પાઠની અંદર આપણે આગળ જોયું તો છેલ્લે આપણે એટલા સુધી જોયું હતું કે લખવાની અસર માટે બાળકો શીખવા લાગે, દોડવા લાગે, એના શહેરની સ્પર્ધાઓ હોય છે, એ સ્પર્ધાઓની અંદર એ મોખરે રહે છે. હવે આ સ્પર્ધાઓ અને આ બધું જોઈ એની કાબેલિયત જોઈને એના દિવસે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓલિમ્પિક ઓલિમ્પિક એટલે શું છે કે દર 4 વર્ષે યોજાતી સ્પર્ધા છે. વિશ્વ લેવલની આંતરરાષ્ટ્રીય લેવલની જે સ્પર્ધાઓ છે જે દર 4 વર્ષે યોજાય છે એને કેવું હોય તો કે વિશ્વનો રમતોત્સવ એવું પણ કહી શકાય. એટલે એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરની અંદર 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ઓલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ, તો કે ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં. કેટલામી સ્પર્ધા યોજાઈ, તો 15મી સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. હરીફ જે હરીફ એમાં ઉતરે ખેલાડી અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર મેદાને. વોલ્ટર કયા દેશ તરફથી રમે છે? અમેરિકા તરફથી. અને એની ઉંમર ત્યારે કેટલી હોય છે? 21 વર્ષની. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતો ઉત્સવ. ઓલિમ્પિક એટલે શું? જગતનો સૌથી મોટો રમતો ઉત્સવ. આપણે અહીંયા ગામડા કોઈ પોતાની સ્કૂલમાં હોય, સ્કૂલમાં હોય, તાલુકા કક્ષાએ હોય, જિલ્લા કક્ષાએ હોય, રાજ્ય કક્ષાએ હોય, દેશ લેવલે હોય, પછી જે દેશથી બહાર જાય આંતરરાષ્ટ્રીય એ જે રમતોત્સવ કહેવાય એ એટલે ઓલિમ્પિક. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. આ રમતની અંદર અલગ અલગ દેશના બધા ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ગમે તે રમતનો ખેલાડી હોય એને એક જ ઈચ્છા હોય કે મારે ઓલિમ્પિકની અંદર મેડલ મેળવવો છે. આપણે ભારતની અંદર છેલ્લી દિવસે ઓલિમ્પિકની અંદર સારું પ્રદર્શન થયું છે અને આપણે મેડલ પણ મેળવેલા છે. ઊંચા મુક્કાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર. વોલ્ટર કઈ સ્પર્ધા રમવા માટે જાય છે? ઊંચા મુક્કાની. અને સૌથી વધારે પગની જરૂર પડે તો કયાની અંદર? ઊંચા મુક્કામાં. પણ વોલ્ટરે એ બધું જે એની નિરાશા હતાશા હતી એ બધું એક બાજુ મૂકી હવે હિંમત ભેર બધું કાર્યકર્તા થઈ ગયો હતો. એ મેદાન પર આવ્યો અને 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એમાં કોઈ હરીફ ન હતો. એની ઊંચાઈ કેટલી છે? 2 મીટર અને 5 સેન્ટીમીટર. જે ઊંચાઈ ધરાવતો હતો એટલી ઊંચાઈને એનો બીજો કોઈ હરીફ હતો નહીં. જગતના ચુનંદા હરીફ એની સામે ખડા હતા. ચુનંદા એટલે પસંદ કરેલા પોતાના દેશમાંથી અમુક જે એક 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 ખેલાડીઓ પસંદ કરેલા હોય એવા ખેલાડીઓ એની સામે હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ નહીં, કામ છોડવું. વોલ્ટરનો એક જ સિદ્ધાંત હતો
જ્યાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા હતી એ સ્પર્ધાના પહેલા દિવસે ઓલિમ્પિક વિક્રમ સ્થાપના વોલ્ટર ડેવિસ બન્યો છે એને સુવર્ણ ચંદ્રક મળ્યો સુવર્ણ ચંદ્રક મળ્યો આપણે કહીએ છીએ ગોલ્ડ મેડલ શું કહીએ છીએ ગોલ્ડ મેડલ એ સુવર્ણ ચંદ્રક મળ્યો તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું કેમ તાળીઓ તો બને એનું કારણ કે કરવાનું તો આવ્યો છે આખા વિશ્વની અંદર એને બધા જે પ્રેક્ષકો હતા જોનાર હતા દર્શકો હતા એ બધા જઈને તાળીઓના ગડગડાટથી વધારી લે છે વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામે છે એનો જેણે પુરુષાર્થ કર્યો તો મહેનત કરી હતી તે લોકોના મનની અંદર એને એ બીજા લોકો એના પ્રતિ પ્રેરણા મેળવી શકે કે જે માણસ આવો અસક્ત હતો અને જે ઓલિમ્પિક સ્પર્ધા જીતી શકે આપણે તો આપણું શરીર બધું જ કમ્પ્લીટ છે આપણે કેમ ન કરી શકીએ આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસ છે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા જે ઓલિમ્પિકમાં કૂદકા લગાવ્યા એનાથી પણ વધારે કૂદકા એને બીજી સ્પર્ધાઓમાં પણ લગાવ્યા એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો ઓલિમ્પિકની અંદર એને 2 મીટર અને 4 સેન્ટીમીટરનો લગાવ્યો તો એના પછીની કોઈ એક સ્પર્ધાની અંદર એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટર જેટલો કૂદકો લગાવ્યો વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો એનું જીવન એની કઈ પરિસ્થિતિથી કઈ પરિસ્થિતિની અંદરથી બહાર આવે છે પોતાના આખા શરીરને મનના સહારે મજબૂત મનોબળના સહારે સિદ્ધિ મેળવે છે એટલે કહે છે કે એના જીવન અને રમત એ બંનેનો એક વિજેતા બને છે જે વોલ્ટરને માટે ડાક્ટરે કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી એ હિંમત ન હારે તો તે ધારે તે કરી શકે છે આ પાઠ ઉપરથી આપણને પ્રેરણા મળે કે આપણે ભલે અપંગ હોય ગમે તેવા હોઈએ પણ જો આપણે હિંમત ન હારીએ ગણિત વિષય છે અગ્રામાં અગ્રો વિષય ભલે હોય પણ આપણે પ્રયત્ન કરતા રહીએ સતત પ્રયત્ન કરીએ તો આપણે એમાં પણ સફળ થઈએ છીએ જે વોલ્ટર પોતાની જિંદગીમાં સફળ થયો રમતમાં સફળ થયો એવી રીતે આપણી સમક્ષ આપણને ગમે ત્યારે ગમે તે મુશ્કેલી આવે એ મુશ્કેલીની અંદર જો આપણે હિંમત નહીં હારીએ તો ધારે તે કરી શકીએ છીએ કોઈ કાર્ય આપણે ના કરી શકીએ એવું બને બધું જ કરી શકીએ છીએ પણ આપણે હિંમત હારવા જોઈએ નહીં આ પાઠને અહીંયા આપણે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્નોત્તરી છે એ પ્રશ્નોત્તરી આપણે બીજા લેક્ચરની અંદર કરીશું બરોબર છે